નમસ્કાર મિત્રો, મારી જાદુઈ શાળા ના આ નવા પાર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડૉક્ટર અભય બંગ કઈ રીતે વનસ્પતિ શાસ્ત્ર શીખ્યા એની થોડીક વાત કરીએ તો તેઓ કહેતા કે ઘણી બધી શાળાઓમાં વનસ્પતિ શાસ્ત્રનો વિષય પુસ્તકમાં છાપેલા ચિત્રો મારફતે અથવા તો કાચની બાટલીઓમાં કેદ સ્પેસીમેનના નમૂના મારફતે ભણાવાય છે. છોડની જુદી જુદી પ્રજાતિઓના મૂળ અને પાંદડાના ટેકનિકલ નામોને બાળકો ઘણી મુશ્કેલીથી ગોખે છે અને પરીક્ષા પછી તરત ભૂલી જાય છે. એમની નવી તાલીમની શાળાની આજુબાજુના બગીચામાં અને ખેતરોમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો અને વેલાઓ હતા. સૌથી સારી વાત તો એ હતી કે એમના શિક્ષક બધા બાળકોને સાથે લઈ અને એ બાગ બગીચામાં ફરતા હતા. ત્યાં વૃક્ષ અને છોડનું નિરીક્ષણ અને પરીક્ષણ થતું. જે વૃક્ષો અથવા વેલ દેખાય એનો સૌથી પહેલા પરિચય કરાવવામાં આવતો, પછી એના પાંદડા ફૂલ ફળ વગેરે વિશે ઝીણવટથી સમજાવવામાં આવતું. ત્યારબાદ બોર આમળા કરમદા વગેરે ફળને તોડી અને ખાવાનો વારો આવતો. ફળ ખાતા ખાતા તેઓ બોર અને કેરીની સમાનતાવાળી ચર્ચા કરતા અને ડૂપ નામના ફળને જોઈ અને એની વિશેષતાઓ નોટમાં લખતા. આવી રીતે બાગ બગીચામાં ભ્રમણ કરતા કરતા નજીકથી પ્રકૃતિનું દર્શન કરી અને તેઓ વનસ્પતિ શાસ્ત્રને ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યો. વનસ્પતિ શાસ્ત્રના પુસ્તકોમાં જે સિદ્ધાંતોના વખાણ થાય છે એ એમની ચારે બાજુ સુખદ હરિયાળીના રૂપમાં વેરાયેલા પડ્યા છે. એમને પ્રત્યક્ષ જોવાની અને જાત નિરીક્ષણ કરવાની પ્રેરણા એમના શિક્ષક આપી શક્યા અને એ જ કારણથી પામેટ ડાયવર્જન્ટ રેટિક્યુલેટ જેવા ભારેખમ શબ્દો એમને અટપટા ન લાગ્યા. એનું કારણ સરળ છે કે એમની એકદમ પાસે આંખો સામે પપૈયાના વૃક્ષનું પાન હતું. સાતમાની પરીક્ષા માટે એમના શિક્ષકે એમને જુદા જુદા પાંદડા અને ફૂલોનું એક વૈજ્ઞાનિક આલ્બમ બનાવવાનું કહ્યું અને એના માટે તેઓ આજુબાજુનો આખો જિલ્લો ખોંદી વળ્યા. આજે 25 વર્ષ વીત્યા પછી પણ સેવાગ્રામ પરિસરમાં કયા કયા પામેટ ડાયવર્જન્ટ રેટિક્યુલેટ આકારના પાંદડાના વૃક્ષો છે તે તેઓ સારી રીતે જાણે છે. જાણે આ વૃક્ષો એની સામે જ ઊભા હોય એવું લાગે છે. અને એનું પરિણામ એ આવ્યું કે પાછળથી કોલેજમાં એમને વનસ્પતિ શાસ્ત્ર શીખવામાં ખાસ મહેનત કરવી પડી નહીં. આ વિષયમાં તેઓ કોલેજમાં સર્વપ્રથમ આવ્યા. જ્યારે એમની કોલેજના પ્રોફેસર એમની પ્રશંસા કરવા લાગ્યા ત્યારે એમણે એમના મનમાં કહ્યું કે સાહેબ, હું વનસ્પતિ શાસ્ત્ર કોલેજમાં નથી શીખ્યો, તે તો હું સેવાગ્રામની શાળામાં શીખ્યો છું. એવી જ એમની એક રોચક વાત છે કે જીવન સાથે સંબંધ રાખનાર ગણિત તેઓ કેવી રીતે શીખ્યા. એક પાણીની ટાંકીમાં બે નળી લગાડેલી છે. એક નળી મારફતે ટાંકીમાં પાણી ભરાય છે અને બીજી વડે ખાલી થાય છે. હવે એ કહો કે ટાંકી કેટલી વારમાં ભરાશે? આવી જાતના પગ માથા વગરના પ્રશ્નો હંમેશા સ્કૂલના ગણિતના પુસ્તકોમાં ભરેલા હોય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગણિત અને અસલી જીવન વચ્ચે કંઈ સંબંધ છે કે નહીં? કોઈ પણ હોશિયાર માણસ આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે નીચેની નળી બંધ કરી દેશે અને આવા પ્રશ્નથી જાતને છોડાવશે. નવી તાલીમમાં ડૉક્ટર અભય બંગ ઘનફળની અવધારણા અને ગણિત કેવી રીતે શીખ્યા એનું એક ઉદાહરણ આપે છે કે દરરોજ એ લોકોને બધાને 3 કલાક કોઈ ઉત્પાદન કામ કરવું ફરજિયાત હતું અને ત્યાંના શિક્ષણનું એ અભિન્ન અંગ હતું. આની પાછળ ગાંધીજીની બ્રેડ લેબર એટલે કે જાતે મહેનત કરી અને ખોરાક મેળવવાની અવધારણા તો હતી જ, પણ સાથે સમાજ ઉપયોગી કાર્ય મારફતે કુશળતા મેળવવાની વિનોબાની દ્રષ્ટિ પણ હતી. આના માટે તેઓ થોડા દિવસ સુધી ગૌશાળામાં કામ કરવા જવા લાગ્યા. નવી ગૌશાળાના નિર્માણનું કામ ચાલુ હતું. એમના શિક્ષકે એમને એક સમસ્યાનું નિરાકરણ શોધવાની જવાબદારી સોંપી. શું કહ્યું કે એ શોધો કે એક ગાય રોજ કેટલું પાણી પીએ છે. આ રીતે ગૌશાળાની બધી ગાયોને દરરોજ કેટલા પાણીની જરૂર પડશે. પછી એક એવી ટાંકી બનાવો કે જેમાં એટલું પાણી સમાઈ શકે. ટાંકીમાં કેટલી ઈંટો જોઈશે એનો હિસાબ કરી અને ઈંટો ખરીદી લાવો. ગણિતની આ સમસ્યા માટે પોતે લગભગ 1 અઠવાડિયા સુધી ઝઝૂમ્યા. જુદી જુદી ટાંકીઓનું ઘનફળ કેવી રીતે માપવું, ટાંકીનું ઘનફળ અને એની બહારનું ક્ષેત્રફળ કેવી રીતે માપવું, આ અનોખી પદ્ધતિથી પ્રત્યક્ષ ટાંકી બનાવી અને પોતે ગણિત શીખ્યા. હવે પછીની મારી જાદુ શાળાની વાત હું નવા પાઠમાં કરીશ. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.